આ લેક્ચરમાં આપણે એ જોઈશું જાવા સ્ક્રીપ શું હોય છે એનો યુઝ આપણે કેમ કરવો જોઈએ પછી આપણે જાવા સ્ક્રીપનો પ્રોગ્રામ બનાવવા માટે અમુક ટૂલ યુઝ કરીશું એ ટૂલ વિશે આપણે થોડું જોઈશું અને લાસ્ટલી આપણે એક ડેમો બનાવીશું જાવાસ્ક્રીપ એપ્લિકેશન કઈ રીતે રંગ કરે છે એ ખ્યાલ આવે એટલા માટે આપણે આ લેક્ચરમાં એ જોઈશું કે જાવા સ્ક્રીપ શું છે તો બેઝિકલી આપણે એક લાઈનમાં કહેવું હોય જાવાસ્ક્રીપ્ટ તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા તો મેઇનલી યુઝ બ્રાઉઝરની અંદર આપણે ઇન્ટરેક્ટિવ એસ્ટીમ પેજ બનાવવું એના માટે થતો હોય છે તો આપણે એ જોઈએ કે લેંગ્વેજ શું છે તો જનરલી લેંગ્વેજ એટલે આપણે કોઈ વસ્તુ બીજા માણસ કે વ્યક્તિને સમજાવી હોય તો એના માટે આપણે લેંગ્વેજનો યુઝ કરીએ છીએ એ જ રીતે પ્રોગ્રામિંગ લેંગ્વેજ એ છે આપણે કોમ્પ્યુટરને કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો એના માટે જે લેંગ્વેજનો યુઝ થાય એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ કોમ્પ્યુટર ચાલુ કરવું છે તો આપણે કોમ્પ્યુટર ચાલુ કરવું છે એ ઇન્સ્ટ્રક્શન કોમ્પ્યુટરને આપવી છે તો એને સિરીઝ ઓફ ઇન્સ્ટ્રક્શનમાં એને વેચી દઈશું ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં પાવર ચાલુ કરો દેન કોમ્પ્યુટર ચાલુ કરવાની સ્વિચ ચાલુ કરો દેન યુઝરને એમ પાસવર્ડ નાખો જો પાસવર્ડ ખોટો છે તો એને રીએન્ટર કરો અને કોમ્પ્યુટર સ્ટાર્ટ થઈ જશે તો આ જે સ્ટાર્ટ કરવાની જે પ્રોસેસ છે એને આપણે ચંગચંગમાં ડિવાઈડ કરી દઈએ છીએ અને બેસીકલી એ જ લેંગ્વેજ કો પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે હવે જાવા એ ઇન્ટર ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ છે કોમ્પ્યુટરની અંદર લેંગ્વેજ બે પ્રકારની હોય છે એક હોય છે કમ્પાઇલ લેંગ્વેજ અને બીજી હોય છે ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ તો આ બંનેમાં શું ડિફરન્સ છે તો બેઝિકલી આપણે કોઈપણ પ્રોગ્રામ લખીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે કોઈક પ્રોગ્રામ લખ્યો છે તો આ પ્રોગ્રામ આપણે હ્યુમન રીડેબલ ફોર્મેટમાં લખ્યો છે આ કોમ્પ્યુટરને ખબર નહીં પડે કે વાઇલ શું હોય છે સમ શું હોય છે આ બધું શું છે તો કમ્પાઇલરે શું કરશે કે આ જે પ્રોગ્રામ જે આપણે બનાવ્યો છે એને કોમ્પ્યુટર સમજી શકે એ મશીન લેંગ્વેજમાં એને કન્વર્ટ કરી દેશે તો આ થયું કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટરનું કામ પણ એમાં ડિફરન્સ એ આવે છે કે આપણે જે આખો નાખો પ્રોગ્રામ લખ્યો એ કમ્પાઇલર એને એ આખા પ્રોગ્રામને એકી સામટો મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી દે છે જ્યારે ઇન્ટરપ્રિટર શું કરશે કે આ જે પ્રોગ્રામ છે એ લાઇન બાય લાઇન એ પ્રોગ્રામને ઇન્ટરપ્રિટર લેંગ્વે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરશે તો કમ્પાઇલર પ્રોગ્રામને એકી સાથે કન્વર્ટ કરી દેશે જ્યારે ઇન્ટરપ્રિટર છે એ પ્રોગ્રામને લાઇન બાય લાઈન મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરશે હવે આપણે એ જોઈએ કે જાવા જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજ આમ બની કઈ રીતે એની હિસ્ટ્રી શું છે તો બેઝિકલી જાવા સ્ક્રિપ્ટ લેંગ્વેજ એ બ્રેડબેન્ડ ઇચ નામના ડેવલોપરે મે ઓગણીસો પંચાણુંમાં બનાવી હતી બ્રેડમેન એ નેટસ્કેપ કંપનીમાં કામ કરતો હતો અને એણે લેંગ્વેજ દસ દિવસમાં એનું ઇનિશિયલ વર્ઝન બનાવડાયું હતું સ્ટાર્ટિંગમાં જવા સ્ક્રીપ્ટનું નામ મોચા નામ હતું અને એનો લેટર એનું જે એનું નામ છે એને આપણે લાઈવ એને એને લાઈવ સ્ક્રિપ્ટ નામ ચેન્જ કરી દેવાયું હતું હવે જે સ્ટાર્ટિંગનું જે વર્ઝન હતું એક્ચુઅલી નેટસ્કેપ માટે બનાવડાયું હતું નેટસ્કેપ એટલે આજનું જે મોસીલા છે એ નેટસ્કેપ છે પણ ધીમે ધીમે બધા જ બ્રાઉઝરે એને એડપ્ટ કરી લીધું તો દરેક બ્રાઉઝરમાં એ વ્યવસ્થિત રીતે રન થાય દરેક બ્રાઉઝરમાં સપોઝ આપણે જાવા સ્ક્રીપમાં કોઈ પ્રોગ્રામ લખ્યો છે તો એ પ્રોગ્રામ બધા બ્રાઉઝરમાં સરખી રીતે ચાલવામાં જોઈએ તો એના માટે એક સ્ટાન્ડર્ડ હોય એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ જે દરેક બ્રાઉઝર એને સપોર્ટ કરવો જોઈએ તો એ સ્ટાન્ડર્ડાઈઝેશનનું કામ છે એ એકમાં એકમાએ કર્યું હતું તો એકમાં એ કંપની એ એક પેનલ છે જે જાવા સ્ક્રીપના જે સ્ટાન્ડર્ડ છે એના નિયમો આ નક્કી કરે છે કે સપોઝ અમારા જાવાસ્ક્રીપ્ટમાં પ્રોગ્રામ લખ્યો છે તો દરેક બ્રાઉઝરમાં આ જ પ્રોગ્રામ સેમ રીતે એક્ઝિક્યુટ થવું જોઈએ તો એ જે નિયમ બનાવવાનું કામ છે એ એકમાનું છે તો બેઝિકલી જાસ્ક્રીપ્ટ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ મેઇનલી બ્રાઉઝરની અંદર યુઝ થાય છે અને મેઇનલી એનો યુઝ છે એ આપણું જે એસટીએમએલ છે એને ઇન્ટરેક્ટિવ કરવા માટેનું છે આપણે એ જોઈએ કે જાવા સ્ક્રિપ્ટનો યુઝ આપણે કેમ કરવો જોઈએ મેઇનલી જાવા યુઝ યુઝર ઇન્ટરેક્શન માટે થતો હોય છે હવે કોઈ પણ વેબ પેજ હોય તો વેબ પેજમાં ત્રણ મુખ્ય વસ્તુ હોય છે એક તો એચટીએમએલ હોય છે એક સીએસએસ હોય છે અને એક જાવા સ્ક્રિપ્ટ હોય છે તો એચટીએમએલ એક બેઝિક સ્ટ્રક્ચર પૂરું પાડે છે કે આ વેબ પેજનું કન્ટેન્ટ શું હશે હવે જે વેબ પેજનો કન્ટેન્ટ છે એનું કલર કોમ્બિનેશન એનો અરેન્જમેન્ટ એ બધું કેવી રીતે હશે એ સીએસએસ ડિફાઇન કરે છે અને વેબપેજનું જે યુઝર ઇન્ટરેક્શન કરે છે એ જે બિહેવિયર પાર્ટ છે એ કામ જાવા સ્ક્રિપ્ટનું હોય છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક વેબસાઇટ જોઈએ તો સપોઝ આ ગૂગલનું લોગઇન છે હવે હું અહીંયા આ જે બધો કન્ટેન્ટ આવ્યો છે તો આ બધો કન્ટેન્ટ એ એચટીએમએલ છે હવે આનું જે કલર કોમ્બિનેશન છે આ ફોન્ટની જે સાઇઝ છે આ ફોન્ટ કયો ફોન્ટ યુઝ કર્યો છે પછી આ જે ઇમેજ છે તો ઇમેજ આ જ જગ્યાએ હોવું જોઈએ આ બટન આ ટેક્સ્ટ ટેક્સ્ટબોક્સની નીચે જ હોવું જોઈએ પછી આ લિંક રાઈટ સાઈડ હોય અને આનો કલર આ છે અને નીચે આ જે ઇમેજ છે અને આ જે ટેક્સ છે આ બધું એક આમ વ્યવસ્થિત રીતે પોઝિશન કરેલું છે તો આ જે બધું કામ છે એ સીએસએસનું છે હવે જ્યારે જાવાસ્ક્રીપ્ટનું કામ છે એ આનું બિહેવિયર પાર્ટ છે એ જાવા સ્ક્રીપ્ટનું છે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા કોઈ પણ ઇમેલ એડ્રેસ લાગતો નથી અને નેક્સ્ટ પર ક્લિક કરું છું તો મને એક અહીંયા એરર બતાવે છે કે ભાઈ તમારો ઈમેલ એન્ટર કરો તો આ જે વેલિડેશન થયું એ જાવા સ્ક્રિપ્ટ થયું થયું છે અથવા તો હું અહીંયા કોઈ પણ એક ટેક્સ એન્ટર કરું છું તો હું જોવા ટેક્સ એન્ટર કરીને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ તો આ પેજ પોસ્ટબેક થયા વગર મારી જે બધી ઇન્ફોર્મેશન લઈ આવે છે આ એ ગુજરાતી ડેવલપરનું જે લોગો છે અથવા તો નામ છે અને જે આ ઇમેલ એડ્રેસ છે તો આ બધું આખું પેજ પોસ્ટબેક થયા વગર ડાયરેક્ટ આવી ગયું તો આ જે કામ થાય છે જો આ એક એનિમેશન જે છે તો આ બધું જાવા સ્ક્રિપ્ટનું છે અત્યારે લગભગ દરેક વેબસાઇટમાં જાવા સ્ક્રીકામ મેઇનલી યુઝ કરતું ભાગ ભજવે છે ફોર એક્ઝામ્પલ ગૂગલ ન્યૂઝ આપણે જોઈએ તો આ જે ન્યૂઝ બધી જે ડિસ્પ્લે થયું અને જે સ્ટાઇલ છે એ બધું સીએસએસ અને એસટીએમએલથી થઈ ગયું પણ આ જે આનું બિહેવિયર આવ્યો છે આનું એક્સપાન્ડ કરી શકું છું અથવા તો અહીંયા જે એરો આવે છે તો આ જે બધું છે એ જાવા સ્ક્રીપ્ટથી થાય છે ફોર એક્ઝામ્પલ મને અહીંયા ન્યૂઝ ચેન્જ કરવા છે તો આ બધું જ જે ડાયનામિકલી ઇન્ટરેક્શન છે એ જાવા સ્ક્રીપ્ટથી થ્રુ થાય છે જાવા સ્ક્રીપ્ટમાં ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરવા માટે આપણે મેઇનલી બે વસ્તુની જરૂર પડે છે એક તો એ બ્રાઉઝર જે દરેક પીસીમાં બાય ડિફોલ્ટ હોય જ છે અને બીજું એક છે આઈડી જેમાં આપણે જાવા સ્ક્રીપ્ટનો પ્રોગ્રામ લખીશું તો જાવા સ્કેપમાં જનરલી આપણે ગૂગલ ક્રોમ યુઝ કરવાના છે અને એ ડાઉનલોડ કરવા માટે જસ્ટ ખાલી તમે ગૂગલ ગૂગલની અંદર ગૂગલ ક્રોમ સર્ચ કરો અને આની વેબસાઇટ ઉપરથી આપણે એને ડાઉનલોડ કરી શકીએ છીએ હવે જે આપણે આઈડી છે તો આઈડી આપણે વેબમેટ્રિક્સ યુઝ કરવાના છે કેમ કે એની અંદર ઇન્ટેલિજન્સને એ બધું બહુ સારું આપે છે અને ડિફોલ્ટ ટેમ્પલેટ અને વેબસાઇટ રન થાય એ બધું ફંક્શનલિટી ઇન બિલ્ડર થાય છે તો વેબ મેટ્રિક્સ ડાઉનલોડ કરવા માટે જસ્ટ ખાલી આપણે ની વેબસાઇટ છે માઇક્રોસોફ્ટની એમાં જવાનું અથવા તમે ગૂગલ કરશો ખાલી વેબ મેટ્રિક્સ તો એના પર ફ્રી તમે ડાઉનલોડ કરી શકશો વેબ મેટ્રિક્સ ફ્રી ટૂલ છે માઇક્રોસોફ્ટ તરફથી અને તમે એનો પર્સનલ યુઝ માટે એનો ફ્રીલી તમે યુઝ કરી શકો છો જસ્ટ એથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરશો અને એ ઇન્સ્ટોલ થઈ જશે વેબ મેટ્રિક્સ સાથે સાથે એક બે ટૂલ બી ઇન્સ્ટોલ થશે વેબ મેટ્રિક્સ જોડે પણ એ બી કામ લાગેવા છે અથવા તો વેબ મેટ્રિક્સ આપણને યુઝ ના કરવું હોય માઇક્રોસોફ્ટ સિવાય બીજી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતા હોય તો બીજા બી ઘણા બધા ટૂલ્સ છે જેમ કે નોટપેડ પ્લસ પ્લસ નોટપેડ પ્લસ પ્લસ તમે એની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો આમાં જનરલી બધા પ્રકારના પ્રોગ્રામ આપણે લખી શકીએ છીએ એચડીએમએલ છે પછી સી સીએસએસ છે જાવા સ્ક્રીપ છે શીશા બધાના પ્રોગ્રામની એ સિન્ટેક્સ હાઇલાઇટર પ્રોવાઈડ કરે છે તો આનો બી યુઝ કરી શકો છો અથવા તો આથી થોડું રીચ આપણે આઈડી જોતું હોય તો એક બીજું બી છે બ્રેકેટ્સ કરી બ્રેકેટ્સનો ટાઈઓ આનો બી આપણે યુઝ કરી શકો છો આનો ડેવલપમેન્ટ માટે અથવા તો એક આના સિવાય બી બીજું છે સબલાઇમ ટેક્સ એ બી સારું ટૂલ છે એનો બી તમે યુઝ કરી શકો છો આવા ઘણા બધા ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે ગમે તે તમે ડાયલોગ માટે યુઝ કરી શકો છો પણ આપણે ઇન કેસ આ વસ્તુ માટે વેબ મેટ્રિક્સનો યુઝ કરીશું આપણે હવે એક ડેમો જોઈએ તો બેઝિકલી આપણે ડેમોમાં એ કવર કરીશું તો વેબ મેટ્રિક્સ શું છે એ સૌથી પહેલાં આપણે જોઈશું પછી આપણે એ જોઈશું કે બ્રાઉઝર એન્જિન શું હોય છે અને જાવા સ્ક્રીપ કેવી રીતે રન થાય છે પછી આપણે જાવા સ્ક્રીપનું એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે એ પેટર્ન આપણે જોઈશું અને છે લાસ્ટલી આપણે ડિફરન્સ વે ટુ ઇન્ક્લુડ ઇન્ક્લુડિયે આપણે જોઈ લઈશું તો સૌથી પહેલાં આપણે કાલે વેબ મેટ્રિક્સ ઇન્સ્ટોલ કર્યું હતું તો એનું ઓપન કર્યું છું તમે વેબ મેટ્રિક્સ ઇન્સ્ટોલ કરશો એટલે આ રીતે સ્ટાર્ટિંગમાં ઓપન કરતી વખતે આ રીતની વિન્ડોઝ ખુલશે તો અહીંયા અલગ અલગ ટૂલ ઓપ્શન છે સપોઝ તમે પહેલાં કોઈ પણ નવી વેબસાઇટો બનાવી હોય તો એને ઓપન કર્યું હોય તો તમે માય સાઇટથી ઓપન કરી શકો છો અહીંયા લાસ્ટલી તમે જે બી વેબસાઇટ ખોલી હશે અહીંયા ડિસ્પ્લે કરશે અથવા તમારા પીસીમાં જેટલી બી વેબસાઇટ છે એ તમને જોવી હોય તો તમે અહીંથી જોઈ શકશો અથવા તો તમારે કોઈ નવી વેબસાઇટ બનાવી હોય તો એના માટે ઓપ્શન અહીંયા છે તમારે ક્વિકલી એમટી વેબસાઇટ બનાવી હોય તો જશે આના પર ક્લિક કરશો અને વેબસાઇટ બની જશે અથવા તમારા પીસીમાં કોઈ પણ ટેમ્પલેટ્સ ડાઉટ ઇન્સ્ટોલ થયા હોય સપોઝ તમારે એસપી ડોટ ઇનની વેબસાઇટ ખોલવી છે તો તમારે એ બધી વેબસાઇટ અહીંથી બનાવી શકશો અથવા તો પીએચપીની વેબસાઇટ બનાવી અથવા તો નોટ જીએસની કે એચ ની વેબસાઇટો એમટી બનાવી હોય તો એના માટેના ટેમ્પલેટ્સ આ રેડીમેડ આપે છે અથવા તો તમારે એ ના કરવું હોય અને કોઈ પણ એપ્લિકેશન થર્ડ પાર્ટી એપ્લિકેશન વેબસાઇટ ઇન્સ્ટોલ કરવી છે અને ઓપ્ટિમાઇઝ મોડીફાઈ કરીને અપલોડ કરવી હોય ડાયરેક્ટ તો તમે એ બી અહીંથી કરી શકો જેમ કે વર્ડ પ્રેસ છે અથવા તો કોઈ પણ થર્ડ પાર્ટી બ્લોગ્સ ડાઉનલોડ કરવા હોય તો બધું આ વેબ મેટ્રિક્સ આપણે આપે છે અથવા તો કોઈપણ વેબસાઇટ જસ્ટ તમને ઓપન કરવી છે તમારા પીસીમાંથી ઓપન કરવી છે અથવા તો વેસોરમાંથી ઓપન કરવી છે કે પછી રિમોટ એફટીપીથી ઓપન કરવી છે અથવા તો સોર્સ કંટ્રોલથી ઓપન કરવી છે તે બધું અહીંયા તમને બતાવે છે ઓકે તો આપણે બેઝિકલી અત્યારે જસ્ટ એક એમટી વેબસાઇટ બનાવીએ અને આનું રીનેમ કરી દઉં છું કે જા સ્ક્રિપ્ટ સેમ્પલ ઓકે મેં આને રિનેમ કરી દીધું હવે હું આની અંદર એક એક એચડીએમએલનું પેજ બનાવું છું તો જસ્ટ આના પર મેં ક્લિક કર્યું અહીંથી એચડીએમએલ સિલેક્ટ કર્યું અને એનું એક નામ આપી દઉં છું ઇન્ડેક્સ ઓકે કરી દઉં છું તો આ એચડીએમએલનું જે સેમ્પલ પેજ છે એ અહીંયા બની ગયું છે તો જસ્ટ સિમ્પલ અહીંયા એક ટાઇટલ લખી દઉં છું કે ધીસ ઇઝ સેમ્પલ વેબસાઇટ એક હેડર આપી દઉં છું અને એક બોડી આપી દઉં છું સોરી એક સોરીની અંદર કોઈ પણ આમ રેન્ડમલી ટેક્સ હું લખી દઉં છું બાય ધ બાયદવે મારે આવી ના લખ્યું હોય અને મારે રેન્ડમલી જનરેટેડ ટેક્સ જોતી હોય તો એક વેબસાઇટ છે ઇપસમ કરી તો હું લોજિયમ ઇપસમ લખીશ અને એની હું વેબસાઈટ ઓપન કરીશ તો બેસિકલી આ શું કરશે કે કોઈ પણ આપણે ડમી ટેક્સ હોય તો એ આપણને જનરેટ કરી આપે છે નેટ થોડું સ્લો છે અહીંયા મારે જો સ્પેસિફાય કરવાનું કે મારે કેટલા પેરેગ્રાફ્સ બનાવવા છે તો મારે સપોઝ દસ પેરેગ્રાફ જનરેટ કરવા છે અને જસ્ટ જનરેટ લોરિયમ લોન એ બટન ઉપર હું ક્લિક કરું છું તો મને રેન્ડમલી કોઈ પણ ટેક્સ સાથેના દસ પેરેગ્રાફે જનરેટ કરી આપશે આપણે સિમ્પલ ટેક્સ લખીએ એનાથી બેટર છે કે આ જનરેટ કરેલા ટેક્સ યુઝ કરીએ તો આ મને એણે ટેક્સ બનાવી આપ્યા કોપી પેસ્ટ કરી દેવાનું દેવાનું અને મૂકી કરી દઉં છું પી એન્ડ સ્લેસ પી ઓકે મારું આ વેબ પેજ તૈયાર થઈ ગયું છે હું આને રન કરવા માટે જશે અહીંયા રન ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ બ્રાઉઝરની અંદર રન થઈ જશે ઓકે તો આપણે સેમ્પલ એસ્ટીમએલ પેજ બનાવી દીધું છે હવે આપણે એ જોઈએ કે આની અંદર જાવા સ્પ કેવી રીતે એડ કરવાની તો જાવા સ્પને એડ કરવા માટે જસ્ટ સિમ્પલ છે કે સ્ક્રીપ ટેગની અંદર જે પણ આપણે જાવા સ્ક્રીપ્ટ લખવી હોય એ આપણે અહીંયા લખી શકીએ છીએ હવે આ સ્ક્રિપ્ટ ટેક છે હું હેડની અંદર બી આપી શકું કે પછી બોડીની અંદર બી આપી શકું આ બંનેનો શું ડિફરન્સ છે આપણે છેલ્લે જોઈશું તો સ્ક્રિપ્ટ એન્ડ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ એન્ડ જાવા સ્ક્રિપ્ટ હવે સ્ટાર્ટ હવે એચટીએમએલ ફાઈ આવી ગયું છે એટલે મારે આ ટાઈપ લખવાની જરૂર નથી પણ એચ ફાઇવ ના હોત તો એની પહેલાં મને સ્પેસિફાઈ સ્પેસિફાય કરવું પડે કે આ સ્ક્રિપ્ટ છે તો સ્ક્રિપ્ટનો ટાઈપ શું છે જસ્ટ સિમ્પલ આપણે એક જાહેર સ્ક્રીપ લખીએ કે આ જે પેરેગ્રાફ છે એ હું એક આઈડી આપી દઉં છું કે પી ફર્સ્ટ અને આ જે આઈડી છે એનું કન્ટેન્ટ આપણે જાવા સ્ક્રીપ્ટથી ચેન્જ કરવું છે તો સૌથી પહેલાં તો એના માટે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આપણે એનો આઈડી જે આપ્યો છે ડોટ જે પેરેગ્રાફ હતો ઉપર એનો કન્ટેન્ટ જાવાસ્ક્રિપ્ટ ચેન્જ કરીને આપણે જેથી રિપ્લેસ કર્યો એ આવી ગયો છે તો બેઝિકલી આ જાપ્ટ વર્ક કેવી રીતે કરે છે તો બ્રાઉઝરની અંદર જાવા સ્ક્રીપ્ટ પાર્સલ હોય છે એને આપણે જાવા સ્ક્રીપ એન્જિન બી કહી શકીએ તો એ શું કરશે કે જે બી કોડ આ સ્ક્રીપ્ટ ટેગની અંદર આવશે એ સ્ક્રીપ્ટ ટેગની અંદરનો જે કોડ છે એને એ આવી રીતે ડિસ્પ્લે કરવાની જગ્યાએ એને એક્ઝિક્યુટ કરશે તો આની અંદર જેટલો બી આ ટેગની અંદર જેટલો બી કોડ હશે એના એસે જાવા સ્ક્રીપ્ટ એ કન્સિડર કરશે અને એને એક્ઝિક્યુટ કરશે તો એક્ઝિક્યુશન કેવી રીતે થાય છે તો જાવા સ્ક્રીપ્ટનું જે એક્ઝિક્યુશન છે એ ટોપ ટુ બોટમની હાઈરાઈકીમાં થાય છે ફોર એક્ઝામ્પલ હું આની ઉપર એક એલર્ટ લખું છું તો અહીંયા મારા ચાર બે સ્ટેટમેન્ટ લખ્યા છે એક તો પહેલું એલર્ટ છે અને બીજું કન્ટેન્ટ ચેન્જ કરવા માટેનું સ્ટેટમેન્ટ લખ્યું છે તો ટોપ ટુ બોટમ એટલે સ્ટાર્ટિંગમાં આ કોલ થશે અને પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ કોલ થશે આપણે એક્ઝિક્યુટ કરીએ તો દેખો સ્ટાર્ટિંગમાં હેલો વડાયું અને આ જે પેરેગ્રાફ છે એ જો એણે ચેન્જ નથી કર્યો જે પેરેગ્રાફ પહેલાં હતો એ જ અત્યારે છે હવે જેવું આ પહેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે એક્ઝિક્યુશન એનું કમ્પ્લીટ થશે ઓકે ઉપર એવું બીજું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને આનો જે કન્ટેન્ટ છે એ ચેન્જ કરી દેશે જાવા સિફને આપણે બોડીમાં પણ ઇન્કલુડ કરી શકીએ અને હેડિંગમાં પણ ઇન્કલુડ કરી શકીએ તો બંનેમાં ડિફરન્સ એ છે કે જે આ જો હું કં સ્ક્રીપ્ટ હેડની અંદર લખીશ તો એ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ નહીં થાય પણ જો હું બોડીમાં લખીશ તો જેવું બોડી લોડ થશે જેવું સ્ટાર્ટિંગમાં વન બાય વન પેરેગ્રાફ છે પહેલાં હેડર હેડિડ લોડ થાય પછી આ પેરેગ્રાફ લોડ થશે પછી આ લોડ થશે પછી આ લોડ થશે તો જેવું આ આ રેન્ડર થતું હશે એ સાથેની સાથે આ સ્ક્રિપ્ટ બી રેન્ડર થશે ફોર એક્ઝામ્પલ આ જ કોડ છે કોમેન્ટ કરતો છું અને અહીંયા હું હેડ અટેગ મારો આવ્યો એની નીચે હું એક એલર્ટ લખું છું કે વન પછી એક બીજો પેરેગ્રાફ આવ્યો અને પછી હું એલર્ટ લખું છું ટુ પછી આ બંને પેરાગ્રાફ લોડ થઈ ગયા અને છેલ્લે હું એલર્ટ લખું છું ફાઇનલ તો હવે હું આને રેન્ડર કરું છું તો દેખો સ્ટાર્ટિંગની અંદર આ હેડર રેન્ડર થાય છે અને હેડર રેન્ડર થયા પછી આ નેક્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે અને તે આપણે ડિસ્પ્લે કર્યું એલર્ટ વન પછી જો હું આનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરીશ તો આ પેરાગ્રાફ રેન્ડર થઈ ગયો અને પછી આપણે આ જે જાવા સ્ક્રીપ્ટનું સ્ટેટમેન્ટ લખ્યું એ એક્ઝિક્યુટ થયું હેડર ટુ એટલે આ તમે જોશો તો આ સિકવન્સ છેલ્લે બધું એક્ઝિક્યુટ થાય છે એના પછી આ બંને પેરાગ્રાફ એક્ઝિક્યુટ થયા એટલે એને રેન્ડર કર્યા અને આ સ્ક્રિપ્ટ છે તો સ્ક્રિપ્ટને એણે છેલ્લે એક્ઝિક્યુટ કરી દીધી તો હું બોડીમાં જે વસ્તુ લખીશ એ વસ્તુ ડાયરેક્ટ એક્ઝિક્યુટ થશે પણ જો હું આ જ વસ્તુ હેડિંગમાં લખીશ તો હીડિંગમાં એ ડાયરેક્ટ એક્ઝિક્યુટ નહીં થાય એ એઝ રેફરન્સ આવશે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે તો એ જેવું આ બધું પેજનું રેન્ડરિંગ પતી જશે એ પછી આ હેડર એક્ઝિક્યુટ થશે ઓકે આપણે જાવા સ્ક્રીપ્ટ વેબ મેટ્રિક્સનો ઓવરવ્યુ જોયું પછી આ બ્રાઉઝર એન્જિન કેવી રીતે વર્ક કરે છે એ જોયું અને સિકવન્સિયલ એક્ઝિક્યુશન જોયું અને જાવા સ્ક્રિપ્ટને બોડીની અંદર કે હેડની અંદર ઇન્ક્લુડ કરીએ તો શું ડિફરન્સ હોય છે એ જોયું લાસ્ટલી આપણે એ જોઈએ કે મારે એક્સટર્નલ જાવા સ્ક્રિપ્ટ ફાઇલ ઇન્ક્લુડ કરવી હોય તો કેવી રીતે કરી શકું હવે હું આ જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટને આ રીતે બી લખી શકું છું પણ મારે મારો આ જ કોડ બહુ બધા વેબ પેજીસમાં યુઝ કરવાનો છે તો બેટર વસ્તુ એ છે કે આ કોડને હું એક સ્ક્રીપ્ટની એક ફાઇલ જાવા સ્ક્રીપ ફાઇલની અંદર લઈ લઉં અને એ ફાઇલ દરેકની અંદર રેફરન્સ કરું તો આ કરું હોય તો હું જસ્ટ હું આની અંદર એક નવી ફાઇલ એડ કરીશ રાઇટ ક્લિક કરી ન્યૂ ફાઇલ અને જાવા સ્ક્રીપ ફાઇલ કરીશ અને અહીંયાનું નામ આપી દઉં કે રિપીટ કોડ ડોટ જીએસ અને આપણે આ જે સ્ક્રિપ્ટ લખી એ સ્ક્રિપ્ટને હું અત્યારે કોમેન્ટ કરી દઉં છું અને આની અંદર લખી દઉં છું તો જે કોડ જે કોડ આપણે ઇન્ડેક્સ એસટીએમએલમાં લખ્યો હતો એ જ કોડ હવે આ જાશ્રી ફાઇલમાં લખ્યો છે તો આને એડ કેવી રીતે કરી તો આને એડ કરવું એકદમ સિમ્પલ છે જે રીતે આપણે પેલું એડ કરીએ સ્ક્રિપ્ટ એન્ડ જ સોર્સ ઇક્વલ ટુ આનું જે નામ છે એ આપી દેવાનું ડોટ જીએસ હવે હું આને એક્ઝિક્યુટ કરીશ તો જે બિહેવિયર મને ઇનલાઇન જાવા સ્ક્રીપથી મળતું હતું એ જ બિહેવિયર મને એક્સટર્નલથી મળે છે પણ આનો બેનિફિટ એ છે કે ફોર એક્ઝામ્પલ મારે મારી વેબસાઇટની અંદર બહુ બધા પેજીસ છે સપોઝ ઇન્ડેક્સ વનનો હું કોપી કરું છું કે નવું પેજ અને સ્ટોપ કરવું પડશે મારે ઇન્ડેક્સ ને કોપી કરીને અહીં પેસ્ટ કરું છું ઓકે નવું પેજ જ બનાવી કાઢું છું આજ કોડ હું આ બંનેમાં પેસ્ટ કરી દઉં છું ફંડ સાઇઝ મોટા કરી દઉં છું તો દેખો મારી વેબસાઇટમાં ત્યાં ત્રણ પેજ છે અને ત્રણના ત્રણસો બી પેજ હોઈ શકે તો દરેકની અંદર હું આવી રીતે ઇનલાઇન સ્ક્રિપ્ટ લખું તો એથી બેટર છે કે હું એક્સટર્નલ ફાઇલ ઇન્કલુડ કરું અને ઇન કેસ મારે હવે ચેન્જ કરવાનો આવ્યો હેલો વર્લ્ડની જગ્યાએ હેલો વર્લ્ડ વન ટુ થ્રી કરવાનો આવ્યો તો જસ હું જાઉં ફાઇલની અંદર જ ચેન્જ કરીશ અને એ ચેન્જ મારે બધે એપ્લાય થઈ જશે પણ જો મેં આ જ વસ્તુ ઇનલાઇન જીએસમાં લખી હોત તો મારે દરેક પેજની અંદર ચેન્જ કરવા પડે